હાય ગાઈઝ વેલકમ ટુ મમતાઝ કિચન રક્ષાબંધન આવી રહી છે તો કંઈક ભાઈ માટે સ્વીટ તો લઈ જવી પડશે તો બજારમાંથી લઈ ગયા વગર આપણે ઘરે જ બનાવી એકદમ ઇન્સ્ટન્ટ બની જાય તેવી પ્રિપરેશન ટાઈમ ફક્ત પાંચ મિનિટ અને બનાવવાનો સમય પણ ફક્ત પાંચથી સાત મિનિટ તમે મારી ચેનલ મમતાઝ કિચનને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરી દો બે લાયકોન બી પ્રેસ કરી દો જેથી નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે આ એક ઇન્સ્ટન્ટ સ્વીટ છે જે ઘરના ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી જ બની જાય છે આસાનીથી તો ચલો જોઈએ તેની રીત અહીંયા મેં એક મિક્સર જાર લઈ લીધું છે થ્રી ફોર્થ કપ જેટલી દળેલી ખાંડ લીધી છે તમે ઈચ્છો તો આખી ખાંડ પણ લઈ શકો છો અડધો કપ કાજુ લઈ લીધા છે કાજુને મેં તોડીને થોડા ટુકડા કરી લીધા છે જેથી ગ્રાઇન્ડ કરવામાં સરળતા રહે હવે તેમાં આપણે ટોપરાનું છીણ આવે છે તે અડધો કપ ઉમેરી લઈશું ત્રણથી ચાર ઇલાયચી મેં ફોલીને લઈ લીધી છે હવે આ બધાને પ્રોપર ગ્રાઇન્ડ કરી લેવાનું છે જો તમે આખી ખાણ લેતા હોય તો એનો પાવડર બરાબર થાય તે જરૂરી છે હવે મેં અહીંયા અડધો કપ મિલ્ક પાવડર લઈ લીધો છે અને ફરીથી તેને ગ્રાઇન્ડ કરી લઈશું મિલ્ક પાવડર ઉમેરવાથી જે માવાનું ટેક્સચર હોય ને મીઠાઈમાં એ જ ટેક્સચર મળે છે તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે આ સરસ પાવડર થઈ ગયો છે તેને એક પ્લેટમાં લઈ લઈશું મીઠાઈનું ટેક્સચર સરસ આવે તેના માટે ખાંડ આખી ન રહેવી જોઈએ અને કાજુના ટુકડાની કંચીને સામાન ના આવવી જોઈએ જો તમને એવું લાગતું હોય તો મિક્સરને એક બે વાર ચારી લેજો હવે અહીંયા મેં દૂધ લઈ લીધું છે આપણે આનો લોટ બાંધવાનો છે તો મેં અહીંયા દોઢ ચમચી જેટલું દૂધ લીધું છે આમાં દૂધનું પ્રમાણ ખૂબ જ ઓછું જોઈએ છે એટલે થોડું થોડું મિક્સ કરવાનું છે પહેલાં અડધી ચમચી અને પછી એક ચમચી મેં ઉમેર્યું છે તો આમાં દોઢ ચમચી જેટલું દૂધ મેં લીધું છે હું ખૂબ જ ઓછી ક્વોન્ટિટીમાં આ સ્વીટ્સ બનાવવા જઈ રહી છું તમે તેનું માપ ડબલ કરી શકો છો હવે અહીંયા તમને એવું લાગે કે અહીંનું ટેક્સચર થોડું ઢીલું થઈ ગયું છે તો અડધી ચમચી મિલ્ક પાવડર તમે આમાં ઉમેરી શકો છો પણ એને થોડું ઘીથી મસળશો તે પ્રોપર એનું જે માપ છે તેમાં આવી જશે તમે જોઈ રહ્યા છો કે એને મસળવાથી ખૂબ જ સરસ ટેક્સચર આવી ગયું છે એનું હવે અહીંયા આ લેવલે આપણે થોડું ઘી મૂકવાનું છે અને ઘીથી એને થોડું ગ્રીસ કરીને પ્રોપર મિક્સ કરી લેવાનું છે કે જેથી આપણે આ સ્વીટ્સ બનાવવા માટે ગોળા તૈયાર કરવાના છે એકદમ સરસ એનામાં સાઇનિંગ અને ફિનિશિંગ આવી જાય તેના માટે હવે આવી રીતે મેં મિક્સરને લઈને બરાબર કેળવી લીધું છે હવે આમાંથી એક સરખા લુવા બનાવવાના છે આપણે તમે ઈચ્છો તો મોટા પણ બનાવી શકો અને નાના પણ બનાવી શકો પણ આની અંદર આપણે હજી સ્ટફિંગ કરવાનું છે તો અહીંયા મેં મીડિયમ સાઇઝના જ બોલ્સ બનાવ્યા છે કેમ કે હજી આપણે એમાં સ્ટફિંગ મૂકીશું તો થોડું એનો સાઈઝ ડબલ થઈ જશે આ ઘોરાને પ્રોપર સેપ આપવાનું છે ક્યાંય તિરાડના રહે ધ્યાન રાખવાનું છે હવે સ્ટફિંગ બનાવવા કાજુ બદામ કિસમિસ અને મેલન સીડ્સ આવે છે તે લઈ લીધા છે તમે આમાં ખજૂર અંજીર પણ ઉમેરી શકો છો પિસ્તા અને ઇલાયચીનો પણ તમે ઉપયોગ કરી શકો છો આને સરસ ગ્રાઇન્ડ કરી લીધું છે હવે આને પણ એક પ્લેટમાં લઈ લઈશું તમે ઈચ્છો તો આમાં ગુલકંદની ફ્લેવર પણ ઉમેરી શકો છો પણ અહીંયા આપણે એને થોડું ઇન્ટરેસ્ટિંગ બને લૂકવાઈઝ તેના માટે અહીંયા મેં પિંક ફૂડ કલર લીધો છે બે ડ્રોપ્સ લીધા છે આના જે ડ્રાયફ્રૂટનું મિક્સર છે તેમાં સરસ બાઇન્ડિંગ છે જ તેથી તેમાં આપણે દૂધ કે કંઈક બાઇન્ડિંગ એજન્ટ ઉમેરવાની જરૂર પડતી નથી આને પ્રોપર મિક્સ કરી લેવાનું છે કે જેથી તેનો કલર છે પ્રોપર મિક્સ થઈ જાય અને બાઇન્ડિંગ સરસ આવી જાય તમે જોઈ રહ્યા છો કે સરસ ટેક્સચર આવી ગયું છે હવે આમાંથી આપણે નાના નાના બોલ્સ વારવાના છે અહીંયા મેં છથી સાત બોલ્સ વાર્યા છે વ્હાઈટ મિક્સરના તો આ પણ આપણે એટલા જ પ્રમાણમાં બનાવીશું તમે જોઈ રહ્યા છો કે આટલી નાની સાઇઝના બોલ્સ બનાવવાના છે અને આ બોલ્સ બનાવતા પણ હાથને ગ્રીથી ગ્રીસ કરી લેવાના કે જેથી પ્રોપર બની જાય હવે જે સફેદ પાર્ટનું આપણે મિક્સરનો બોલ્સ બનાવ્યો હતો તેને આવી રીતના આપણે એક થેપી લેવાના છે હાથની મદદથી અને વચ્ચે જે પિંક બોલ્સ છે તેને મૂકીને કવર કરી લઈશું આસાનીથી આ બોલ્સ તૈયાર થઈ જાય છે અને એને પાછું વ્યવસ્થિત સેપ આપી દેવાનો છે તો થઈ ગઈ આપણે ઇન્સ્ટન્ટ સ્વીટ તૈયાર આવી જ રીતના એક પછી એક બધા જ બોલ્સ આપણે બનાવી લેવાના છે એકદમ આસાન ઘરમાંથી બનતા ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી એકદમ ઇઝીલી જે બહાર માવાની સ્વીટ્સ બને છે તેના કરતાં પણ શુદ્ધ અને સાત્વિક ઘરે જ આપણે બનાવી શકીએ છીએ તમે આમાં ઈચ્છો તો ક્રન્ચીનેસ માટે આખા ડ્રાયફ્રૂટ કટ કરીને પણ સ્ટફિંગમાં લઈ શકો છો હવે આવા રીતના બધા જ બોલ્સ તૈયાર કરી લેવાના છે તમે ઇન્સ્ટન્ટ સ્વીટ્સ તૈયાર છે હવે આ રીતના જે મોલ્ડ મળે છે તૈયાર મીઠાઈ મૂકવા માટેના તે મેં લઈ લીધા છે અને એને તૈયાર બોક્સમાં સર્વ કરી લીધા છે તો તૈયાર છે આપણી ઇન્સ્ટન્ટ સ્વીટ્સ પણ હા હજી આને આપણે ઇન્ટરેસ્ટિંગ કરવા માટે ચાંદીનું વરખ લગાવી શકીએ છીએ ડ્રાય ફ્રૂટની કતરણથી પણ સજાવી શકીએ છીએ પણ અહીંયા મેં પિંક ફૂડ કલર સેજ સેજ લગાવી દીધો છે તમે ઈચ્છો તો એને એમને પણ સર્વ કરી શકો છો ત્યાર પછી એક બોલ્સને મેં કટ કરીને સૌ કર્યો છે તમે જોઈ રહ્યા છો કે કેટલું સરસ ડબલ કલરમાં આપણી ઇન્સ્ટન્ટ સ્વીટ્સ તૈયાર છે તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ ઘરે જરૂરથી ટ્રાય કરો અને કેવી બનાવી છે અને કેવી લાગે છે તે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવો થેન્ક યુ